आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। चाणस्मामां कोंग्रेसनो संपूर्ण सफायो, जेमां तालुका पंचायतनी 18 અને જિલ્લા પંચાયતની 3 સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાયો। ચાણસ્મા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતની 18 સીટોમાં 2 સીટો બિનહરીફ થઈ હતી અને 18 સીટની ચૂંટણી થઈ હતી અને જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ હતી, જેમાં આજે મતગણતરી થતાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો અને ભાજપે 16 સીટો પર વિજય મેળવ્યો હતો અને 2 બિનહરીફ પણ ભાજપને મળી હતી। તેમજ તાલુકા પંચાયતની 18 સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો। તેમજ જિલ્લા પંચાયતની 3 સીટમાં પણ ભાજપના ઉમેદવારોએ મેદાન માર્યું હતું અને કોંગ્રેસના ઉમેદવારનો કારમો પરાજય થયો હતો। આમ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચાણસ્મા તાલુકાની તમામ સીટો પર ભાજપનો વિજય થયો હતો અને ધીણોજ જિલ્લા પંચાયતના ઉમેદવાર પટેલ દીપમાલાબેન ભાવિકભાઈ વિજયી થતા તેમણે જણાવ્યું હતું કે આ મારી જીત નથી, પરંતુ મારા કાર્યકર્તાઓ અને મને મત આપના તમામ મતદારોની જીત છે અને મારામાં જેટલો વિશ્વાસ મૂકીને મને વિજય બનાવી છે તે મારા તમામ વિસ્તારનું તમામ કાર્ય હું પૂર્ણ કરીશ। તેમજ ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા થતા વિકાસના કાર્યો અને ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિ સમયે ખેડૂતોને આપવામાં આવેલી સહાય અને લોકોના વિવિધ પ્રશ્નો સચોટ ઉકેલ આપી જે કાર્ય થયા હતા તેના બદલા રૂપે પ્રજાએ ભાજપને વિજય બનાવી છે અને વિનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકારના લોકોના થયેલા કાર્યોની અને લોકોના માટે કરેલા વિકાસને ધ્યાનમાં રાખીને મતદારોએ ભાજપને ભરપૂર વોટ આપીને ચાણસ્મા તાલુકામાંથી કોંગ્રેસનો સફાયો કર્યો છે અને લાણવાના ઉમેદવારે પણ પોતાને વિજય બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો। આમ ચાણસ્મા તાલુકાની 2 બિનહરીફ તથા 16ના વિજય કુલ મળીને ચાણસ્મા તાલુકા પંચાયતની 18 સીટો પર ભાજપનું કમળ ખીલ્યું હતું અને જિલ્લા પંચાયતની 3-3 સીટ ઉપર ભાજપનું કમળ ખીલ્યું હતું। જીભાઈ, આજે ભાજપે ચાણસ્મા તાલુકા પંચાયત કબજે કરી છે, એના વિશે આપ શું કહેવા માગો છો? પહેલાં તો સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓએ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને બીજેપીના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ વિકાસને મત આપી અને ભવ્ય જીત અપાવી છે। અહીં અમારી ધીણો જિલ્લા પંચાયત અને કંબોજ જિલ્લા પંચાયત બંને સીટો જીતી ગયા છીએ। ધીણો જિલ્લા પંચાયતની 5-5 તાલુકા પંચાયત એમાં 1 બિનહરીફ હતી અને 4 અત્યારે વિન થઈ છે, એટલે ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। આ મતદારોનો વિજય છે, આ ભારતનો વિજય છે, આ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિજય છે। આપના જે ફોર્મ ભર્યું બરોબર છે, ઉમેદવારી નોંધાવી ત્યારે કેવા કેવા પ્રસંગો આપને જાણવા મળેલા છે? હું ડોર ટુ ડોર પ્રચાર કર્યો, ઉમેદવારીની તક જ્યારે મળી ત્યારે મેં ડોર ટુ ડોર પ્રચાર કરીને દરેક પબ્લિકને હું ફેસ ટુ ફેસ મળી છું અને એનાથી મને આ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। હવે આપ વિકાસ માટેની કઈ? મતદારોએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એને હું વિકાસમાં પરિવર્તિત કરીશ। ઉપેન્દ્રભાઈ, તમે ચાણસ્મા તાલુકા ભાજપના પ્રમુખ છો, આજે ભાજપનો વિજય થયો એ બદલ તમે કેવો અહેસાસ માનો છો અને ભવિષ્યમાં આ વિસ્તાર કેવો રહેશે? આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે પરિણામ આવ્યા છે એ પરિણામ ભાજપ તરફી આવ્યા છે અને જે રાજ્ય સરકારે વિકાસના જે કામો કર્યા હતા, અતિવૃષ્ટિ હોય, પાણી હોય, રોડ રસ્તા હોય, એ તમામનો સરવાળો કરી અને આજે ચાણસ્માની જનતાએ મતમાં રૂપાણ કરી અને આખો ચાણસ્મો ભગવો લહેરાય એવું દેખાઈ રહ્યું છે। અત્યાર સુધીના જે પરિણામ આવ્યો છે એમાં ક્યાંય હજુ કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી અને હું માનું છું કે કોંગ્રેસનું કદાચ ખાતું ખુલશે પણ નહીં, એટલે આવનારા સમયમાં ખૂબ સારો
ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે પ્રજાનો હું બધાનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. ચેતન શાહ સાથે કમલેશ પટેલ, બીજી ન્યૂઝ, ચણસ્મા.